હેલો વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણા વિડિયોની અંદર ધોરણ 9 પ્રકરણ 2 આપણે આસપાસના દ્રવ્ય શુદ્ધ છે એની અંદર આપણે એક નવો ટોપિક જોવાનો છે. મિશ્રણ શું છે? મિશ્રણ કોને કહેવાય? તો એના માટે સૌપ્રથમ આપણે એક ઉદાહરણ લઈએ, એક પ્રેક્ટિકલ કરીએ. શરબત તો બધાય પીધું જ હશે, બરાબર છે? તો એ કઈ રીતે બને છે કે એક બીકરની અંદર કે કોઈ પણ એક પાત્રમાં આપણે પાણી લઈએ. હવે પાણીની અંદર આપણે શું ઉમેરવું પડે? ખાંડ અને મીઠું, આ બંનેને આપણે એની અંદર નાખીએ, ઓગાળીએ એટલે સંપૂર્ણ રીતે ઓગળી જશે, તે પોતે દ્રાવ્ય થઈ જશે. એ જ્યારે સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય ત્યાર પછી એની અંદર આપણે શું નાખવાનું છે? લીંબુ ઉમેરવાનું છે. આપણે લીંબુ ઉમેરીએ એટલે તે સંપૂર્ણ એક જ દ્રાવણ, એક મિશ્રણ બની જશે. કે પાણીની અંદર આપણે ખાંડ ઉમેરી, એની અંદર મીઠું ઉમેર્યું અને એની અંદર ત્યાર પછી લીંબુ ઉમેર્યું, તો શરબત છે તે શું છે? એક મિશ્રણનું ઉદાહરણ છે. કે બે અથવા તો બે કરતા વધારે પદાર્થો આપણે એની અંદર ભેગા કર્યા છે, પાણી, ખાંડ, મીઠું અને લીંબુ, આની અંદર આપણે ચાર પદાર્થો ભેગા કર્યા છે, મિશ્ર કર્યા છે. તો આને આપણે શું કહીએ? મિશ્રણ. તો એની વ્યાખ્યા કઈ રીતે આપણે આપી શકીએ? કે બે કે તેથી વધુ શુદ્ધ પ્રકારના દ્રવ્યો અથવા સંયોજનો ભેગા મળે અને મિશ્રણની રચના કરે છે. મિશ્રણની રચના ક્યારે થાય? કે બે અથવા બે કરતા વધુ શુદ્ધ પ્રકારના દ્રવ્યો અથવા સંયોજનો ભેગા મળે અને મિશ્રણની રચના કરે છે. તો બે અથવા બે કરતા વધારે પ્રકારના દ્રવ્યો ભેગા થાય ત્યારે એનું મિશ્રણ બને. એના ઉદાહરણો અહીંયા આપણને આપ્યા છે કે પાણી અને ખાંડનું મિશ્રણ, પાણી અને મીઠાનું મિશ્રણ, રેતી અને લોખંડના ભૂકાનું મિશ્રણ. તો આ બધું શું છે? એક મિશ્રણના ઉદાહરણો છે. કે બે પદાર્થોને ભેગા કરી તો આપણે એને શું કહીએ છીએ? મિશ્રણ કહીએ છીએ. પછી શું કીધું છે? કે મિશ્રણમાં રહેલા ઘટક તત્વો પોતાના મૂળભૂત ગુણધર્મોને ત્યજતા નથી. ત્યજતા એટલે કે છોડતા નથી. જેમ કે અહીંયા આપણું એક ઉદાહરણ છે પાણી અને ખાંડ. તો અહીંયા પાણીનો ગુણધર્મ શું છે? આગને બુઝાવવા. ખાંડનો ગુણધર્મ શું છે? ગળપણ, ગળ્યો ગુણધર્મ છે. કે ખાંડ અને પાણી જો અહીંયા આપણે બેને ભેગા કરી દઈએ અને એનું જે દ્રાવણ છે એ આપણે પીએ તો શું આપણને તે ગીળું નથી લાગતું? તે ગીળું જ લાગે છે. એટલે કે ખાંડ એનો ગળપણનો ગુણધર્મ છોડતું નથી. હવે આ જ મિશ્રણ આપણે પણ કોઈ આગ ઉપર નાખીએ તો શું આગ બુઝાતી નથી? તે બુઝાઈ જ જાય છે. એટલે કે પાણી અને ખાંડ પોતાનો જે મૂળ ગુણધર્મ છે તે છોડતા નથી. એટલે કે મિશ્રણમાં રહેલા ઘટક તત્વો પોતાનો મૂળભૂત ગુણધર્મ છોડતા નથી, ત્યજતા નથી. ત્યાર પછી જોઈએ મિશ્રણમાં રહેલા ઘટક તત્વોને સાદી ભૌતિક પ્રક્રિયા દ્વારા છૂટા પાડી શકાય છે. ત્યાં જે મિશ્રણ છે, જે મિશ્રણ આપણે બનાવ્યું છે એને કોઈ લેબોરેટરીની અંદર જઈને છૂટા પાડવાની જરૂર પડતી નથી, કોઈ રાસાયણિક પ્રક્રિયાની જરૂર પડતી નથી, પણ ભૌતિક પ્રક્રિયા દ્વારા આને છૂટા પાડી શકાય છે. એના માટે સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે. જેમ કે દરિયાના પાણીમાંથી બાષ્પીભવન દ્વારા મીઠું છૂટું પાડવું. કે દરિયાનું પાણી આપણને ખબર છે કે ખારું હોય, એની અંદર નિમ હોય, ક્ષાર હોય, તો આપણે એને ખુલ્લા તડકામાં રાખીએ, વાતાવરણમાં રાખીએ તો પાણીનું શું થશે? બાષ્પીભવન, અને એમાંથી આપણે મીઠું છૂટું પાડી શકીએ છીએ. આ જે બાષ્પીભવનની પ્રક્રિયા છે એ કેવી છે? એક ભૌતિક પ્રક્રિયા છે. આને આપણે પ્રયોગશાળામાં કરવી પડતી નથી, રસાયણનો ઉપયોગ કરવો પડતો નથી. તો આ છે એ મિશ્રણ વિશે આપણે જોયું કે મિશ્રણ શું છે અને કોને મિશ્રણ આપણે કહી શકીએ.